માધરા તાલુકાના વડુગ્રામ પંચાયત દ્વારા ગામના 112 જેટલા કેબિન ધારકોને તારીખ 10 સુધીમાં કેબિન દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. વડુના 112 ગેરકાયદેસર દબાણો અને કેબિનો ખુલ્લા કરી દેવા માટેની આપવામાં આવેલી નોટિસોથી કેબિન ધારકોમાં ખળભાટ વ્યાપી ગયો છે. મંગળવારે વડુ ગામના કેબિન ધારકો વડોદરા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતના ડીડીઓ સહિત પાદરા તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર આપીને કેબિનો નહીં તોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 112 કેબિનો તોડી નાખવામાં આવશે તો તેઓના પરિવારજનોની હાલત દયનીય બની જશે. અમે 40 વર્ષોથી વડુ ગામની ભાગોળે વાળંદ કામનો ધંધો કરીએ છીએ. એમ જ 40 વર્ષોથી વડુ ગામની ભાગોળે જે કેબિનો આવેલા છે 112, એના વતીનું આજે જે કંઈ મંતવ્ય રજૂ કરું છું એનો સાર ટૂંકમાં એટલો કહું છું કે દરેકની રોજીરોટીને ધ્યાનમાં રાખીને પંચાયત, સરકારી તંત્ર, જે પંચાયત તરફથી તેમજ સરકારી આદેશ પ્રમાણે જે દબાણ હટાવવાની કામગીરી દૂર અમલમાં મૂકી છે તેને કેબિન ધારકોના હિતમાં નિર્ણય લે તે જરૂરી છે. માટે અપેક્ષા સાથે એટલી વિનંતી કે કોઈપણ સંજોગોમાં આ દબાણ હટાવવાની કામગીરી બંધ રહે એવી માંગણી. વડુ ગામે 112 ઉપરાંત કેબિનો બિનપરવાનગીથી જે તે વખતે ગ્રામ પંચાયતની ભાગોળે જે તે કેબિન ધારકોએ મૂકેલા છે અને તે અંગે હાઈકો નામદાર કોર્ટે ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે કે આ દબાણોની જે નોટિસ ખસેડવાની આપી છે એ તમારે ચાલુ કરી, એટલે ચાલુ રાખી અને દબાણ ખસેડવા તે અંગે ગ્રામ પંચાયતે કાર્યવાહી ચાલુ કરેલ છે. તે કાર્યવાહીને અટકાવવા માટે આજરોજ લીંબજી શ્રી સુરેશભાઈ અને અન્ય મને રજૂઆત કરવા આવેલ છે. આ રજૂઆત સંબંધે ગ્રામ પંચાયતની કાર્યવાહી કાયદેસરની હોય એવી અમને સમજાવટ પણ આપેલ છે, પરંતુ આ જે એમની રજૂઆત છે રજૂઆત છે એ રજૂઆત અન્વયે આગળની અમારી હેડ ઓફિસની આ કાર્યવાહી મોકલવામાં